तम जोगणी माँ कुड़ देवी करो ने सहाय डाड़ी दया कर जो मारी मोगल हाची माँ सरस्वती सुर ने शब्द आप जो मने गुरुवर आप जो ज्ञान जदेव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महे तो माँ करणी आगे कीजियो पछी धरियो पाओ वस्यल वेरी वा घवरोला दुश्मन करे ने घा ए अजो नहीं सजो नहीं उषा से दशा से न बैठे न जो भे न पौधे प्रकाशे न जागे न सोवे न हाले न ढोले गुपंती न चंती करती किलोले भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम दीवाने हे उदान यपान यछहीन छहीन मातन तातन ब्रातन स्नेही विदेहान देहान रोपान रेखिन मायान कायान साया विशेषे उदासीन यासी निवासी सुमंडी सरूपा विरूपा सुरूपा सुचंडी है स्वरूपा विरूपा सुरूपा सुचंडी। आज वाल्मीकि युवा मंडल द्वारा रामदेव पीर महाराजना नेजा उत्सव एटले के त्रण दिवस नो अद्भुत पाठ निमित्ते संतवाणी डेरा नु आयोजन करवामां आव्युं होय આખે આખો વાલ્મીકિ સમાજ બેઠો હોય બહારથી તમામ આવેલા મિત્રો મહેમાનો પણ વધારે હોય અને વાલ્મીકિ સમાજ એક એવો સમાજ છે હું અહીંયા આવવાનું કારણ અમે લગભગ ત્રીજો ચોથો પ્રોગ્રામ વાલ્મીકિ સમાજનો કર્યો છે મેં અહીંયા કોઈ કોઈ અપેક્ષા નથી રાખી ક્યાંય તું 5 રૂપિયા લઈને વયો જોયો કારણ કે આ સમાજને હું દઈ ન હકું તો કંઈ નહીં પણ એની માથે લઈ તો ન જ જવાય એ મને ખબર છે તમારી પ્રેમ ભાવના લાગણી મારી માટે મહત્વની શું અડવો ન છું આને શું મારે કાલે તમારી જરૂર પડે ખાલી તમે જેમાંથી જીગો માટે બહુ થઈ ગયું કારણ કે હું અહીંયા રહું છું ઘણા બધા મિત્રો મને મળવા અડદમાં શું છે બહારથી આવે ને આપણે નીકળાવે તો કોઈક આપણે જેમાંથી કરે તો ઘણી બધી ઈચ્છા પડે પડે ભાઈ હકાભાના લોકો અહીંયા વ્યવસ્થિત બોલાવે છે ના કે બોલાવે નહીં કોઈ પૈસા તો વાત પૂરી થઈ જાય મારો વિષય સાહિત્યનો છે હાસ્યનો છે પણ એવો અદભુત સમાજ જેના દેશને બહુ મોટો ભોગ આપ્યો છે દેશ માટે કોઈ સારામાં સારો સેવાભાવી સમાજ હોય તો માત્ર ને માત્ર વાલ્મીકિ સમાજ બીજો કોઈ સમાજ છે નહીં આ વાલ્મીકિ સમાજ ન હોત આ દુનિયામાં એટલી ગંદકી હોત કે આ દુનિયામાં કોઈ રહી ન શકે આ દેશમાં સાહેબ ખરાબ વસ્તુને દૂર કરી સારી વસ્તુ કરી આપે એવો સમાજ હોય તો માત્ર ને માત્ર વાલ્મીકિ સમાજ એ સમાજમાં જ્યારે મને બોલવાનો મોકો મળ્યો આપ શું મારા પોતાના છો મારા ગામના છો કલાકાર પણ ઘણા બાકી છે હું તમે કહેશો એટલે મને જરા કહી દેજો ટાઈમ મારો પૂરો થાય એટલે મને એવું ન લાગે કે હું જાજુ બોલી ગયો ઓછું બોલી જેવું મને ન લાગે હું એટલે રામદેવ પીર મહાત્મા પ્રસંગ છે હું શરૂઆત ચારણ શું ઘડવી છું માની સ્તુતિ કરું રામદેવ પીર મહાત્મા ગુરુદેવ હિંગરાજ એને થોડી વાર માટે યાદ કરું કારણ કે હિંગરાજ માનું તમે ગીત ગાઓ કે એનું નામ લો રામદેવ પીર મહારાજની કુળદેવી છે અજમલ રાજાની એથી વધુ રામદેવ પીર મહારાજ રાજી થાય જ નહીં કારણ કે પોતાની કુળદેવી છે થોડા માટે માને યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ ધારી એ ભગવતને જયારે યાદ કરતા હોય ત્યારે ખાંડ દીવા તમારા બળે એ મારી પરગટ આપોયા તમારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરા નર પાઈ મેં દેખ પાડ we
Thank you.
જનકભાઈ બેન્જો માસ્ટર છે નહીં, પણ એની યાદી થાય જનકભાઈ ની, એવા એના દીકરા પણ છે, બધા પરિવાર છે, આ બધા પ્રોગ્રામ નક્કી કરવા માટે આવ્યા હતા. હજુ લખી બેઠે બેઠું એ હોતા આવ્યા હતા. શું નામ ભૂલી ગયો? સાવનભાઈ, કેતનભાઈ, મેરુભાઈ. વાહ વાહ, મારા છોકરા સમાજ માટે કઈ કરવાની ઝંખના ધરાવે. ત્યારે આવ્યા હતા, મારા મને કે પ્રોગ્રામ રાખવાનો છે, શું લઈશું? 1.5 લાખ રૂપિયા લઈશું. એ કેટલા બધા મારા પાસે છે નહીં તો બધું ક્યાંથી રૂપ નથી લેવા કઈ. હા, કારણ કે કેવું પડે, હમણાં એક ફોન આવ્યો મને, રઘુભા તમે પ્રોગ્રામના કેટલા પૈસા લઈશું, મારે પ્રોગ્રામ રાખવો છે. મેં 1.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માંથી ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં. તો કેમ 1.5 લાખ રૂપિયા? મેં કીધું ભવિષ્યમાં મારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ને, એટલે 1.5 લાખ રૂપિયા લઉં છું. આપણા બાળકોને ભવિષ્યમાં ગલોટિયા, અમારા દીકરો છે, આનું ગીત આવ્યું હતું, ચકલી બોલે ચીચી, 2 મિલિયન ઉપર પહોંચી ગયું. પેલું ટી સિરીઝમાં પોતે ગાયું, પોતે એક્ટિંગ કરી દેવ પગલી સાથે. એટલે યાર આવે, મારી હળદનો પ્રોગ્રામ હોય ને, એ મારા ઉત્યા રાખે. છોકરો મને શીખડાવે છે ઘણું બધું, આમ હાલો તેમ હાલો, પણ હું એ કેમ ના હાલતો. મેં તો હું કોઈ તારે હાલવાનું તું કેમ મને હાલવાનું. એ દુનિયામાં જીવવું હોય તો કે હાલવું એ શીખડાવે છે. ઇન્ટરનેટ છે, તેમાં હાલ્યાઓ સ્લો મોશનમાં બધું આવું બધું કરે છે. છોકરો બેઠો બેઠો કઈ વાંધો ભલે કરતો. એટલે મારો વિષય છે હાસ્યનો, થોડું વચમાં ગાઈશું. રામદીપીર માને પણ આપણે યાદ કરશું. હા, કારણ કે હમણાં અમારા શરીરમાં કૂતરું હડકાવી દીધું હતું, 2 પાતને કરી ગયું, હડકાઈ થયું ને. અમારા બાજુ ધંભારે નીકળ્યા લાકડી ને બાય, એક લાકડી મારી કુતરા ને મારી નાખી. પછી બીજા 4-5 સાદા હતા કુતરા, એને મારી નાખે ધંભાએ. ધંભા હડકાને તમે ભલે મારી નાખ્યું, આ તો સાદા કુતરા હતા, સીધા હતા, એને તમે કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય ને, કે પેન્ડિંગમાં કુતરા મારી નાખ્યા અમારા ધંભાએ. હું અદભુત છે. આપણે હળદમાં હમણાં આપણું 2-3 વર્ષ પહેલાની વાત કરું છું. આપણું દેશી માણસ, સાવ સાવ દેશી માણસ, એને હળદમાં ફટાકડાની દુકાન કરી. તો દેશી માણસ ખબર નહીં, બીજો અભણ માણસ, એને કે પોલીસની પરમિશન લેવી પડે ને ખબર નહીં. દુકાન કરી નાખી, પણ પોલીસની ગાડી આવી ને પૂછ્યું કે ભાઈ ત્યાં દુકાન કરી ફટાકડાની હાઈવે માથે, છોકરી માથે. તે કોઈને પૂછ્યું તું કે હા સાહેબ? કે કોને? કે સાહેબ ખોડિયાર માને. સાહેબે લાફો માર્યો, સાલા માતા ને ખાતા ને ભૂસાય. અમુક વસ્તુ ખાતા ને ભૂસાય એવું કરવું પડે છે, કઈ વાંધો નહીં. આનંદ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું. મહત્વનો આનંદ છે, જેટલું તમે હસો, તમે એક ક્ષણ જયારે તમે હસતા હોય, યાદ રાખજો સાયન્સ આનો પુરાવો હશે. હસવાથી ઘણા બધા રોગ મટી જાય છે. 9 રસ છે, નવે રસની કોઈ માં હોય તો હાસ્ય રસ છે. તમે જેટલી વાર હસો એટલી એટલી ક્ષણ માટે તમે તમામ વસ્તુ ભૂલી જાઓ છો. તમે બીજો કોઈ વિચાર ને હસો ત્યાં સુધી કોઈ વિચાર નથી આવતો. કોઈ કોઈ પણ હસવાથી ઘણું બધું ટેન્શન ઓછું થાય છે. પણ ક્યાં હસવું મહત્વનું, કોઈ પડી જતા ન હશે, કોઈ મારે આપણને હસવાનું એક ટાઈમ આવે. કાંઈ હશે, કોઈ ગળટું ખાઈ જાય ને બાઇક માંથી, તારે હસાય ને તારે દુઃખ વ્યક્ત કરાય. હસું તો હસું એક વાર ટ્રાય કરી લઈશ, કોઈ જ ન હસાય. એટલે આજનો પ્રસંગ રામદીપી મહારાજ, બાળ બિદ્દો ધણી, નિજાધારી, જેની માથે જે કોઈ વિશ્વાસ મૂકે છે એના કામ થઈ જાય છે. કારણ કે એવો પરમાત્મા છે, કોઈને મારી નથી નાખતો. એટલા પુરાવા છે, કોઈને માર્યા નહીં, દંડ આપ્યા લોકોને. બાકી બીજા ભગવાન અવતાર લીધા, એમાં બાકા જીગી બોલાવી દીધી, મારી જ નાખ્યા, કોઈને ઉપાડી દીધા બધાને. એક જ એવો દિવસ રામદીપીર મહારાજ, એને દંડ આપ્યો, સજા આપી અને પછી મૂકી દીધા. એટલે આ કદાચ વાંકમાં આવ્યો થોડી વાર સજા આપે છે, પણ તમે શરણે વહી જાઓ તો મજા પણ આપે છે તમને. બે કામ છે રામદીપીર મહારાજના, અને એનું તમે અદભુત કાર્ય કરી રહ્યા છો, એ મહત્વનું છે. અને હું આખી દુનિયામાં જઉં છું ડાયરામાં, હળવદમાં હોય ત્યારે મને મજા આવે છે. હશું મને આનંદ છે હળવદનો છું, કારણ કે હું કોઈ પણ લેવલના સ્ટેજમાંથી બેઠો હોય ત્યારે હળવદનો માણસ કહેવો જોઈએ કે આ રહ્યો ને અમારા ગામનો છે યાર, એ મારા માટે મહત્વનો છે. હા, અમારા ગામના છે.
એ મારો મુદ્દો છે. અને તમે બધા નથી કહેતા ખરા માણસોની અહીંયા જરૂર છે, એવી ઉપર પણ જરૂર છે. હવે મેં હેપ્યું છે, ખરા માણસો ઓછું જીવે છે, ઉપરવાળા ઉપર લે છે કે અહીંયા જરૂર છે, ઉપર જરૂર છે. ખરા માણસો વહેલા મરી જાય આવું લોકો કહે છે, પણ હું એમ કહું છું ખરા માણસો કોઈથી મરતા નથી. આપણે બધા હારા શિશુ આપણે મરી જવાનું નહીં. લોકો કેમ મરી જાય છે વહેલા, એનો તમે દાખલો આપો. વહેલા મરી જવાનું કારણ એ, તમારો જન્મ થાય ને તમારું આયુષ્ય નક્કી થાય કે આખા બગડવી. એનું આયુષ્ય 100 વર્ષનું છે, નક્કી થાય. પણ 100 વર્ષમાં આખા પણ કરવાનું શું કે બે દીકરી પરણાવવાની, એક દીકરો પરણાવવાનો, 500 પ્રોગ્રામ કરવાના, 15 બંગલા બનાવવાના, આટલું અકા પાને 100 વર્ષમાં કરવાનું છે. પણ એટલું હું 40 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાડ લેતા. તમારું કામ પૂરું વાત આપી છે, કારણ કે નિયમ છે. તમે કડિયાને બોલાવો તમારા ઘરે એકવાર કે જો મારું મકાન બનાવવાનું છે, કેટલા પૈસા એટલે કડિયો કે છે 10 લાખ રૂપિયા થાય છે, કેટલો ટાઈમ લાગશે, કડિયો કે 6 મહિના. પણ એ જ કડિયો એ 5 મહિનામાં તમારું કામ પૂરું કરી નાખે, પછી કડિયો તમારા ઘરે બેહીનો રહે કે 1 મહિનો બાકી છે, કામ પૂરું એટલે વાર્તા પૂરી. કારણ કે સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયું, એને દુનિયામાંથી વહી જવું પડ્યું. એમ હું ગઢવી 100 વર્ષનું કામ 30 વર્ષમાં કરી એને વહી જવું પડ્યું. તમારું કામ પૂરું થાય પછી અહીંયા તમારી કોઈ જરૂર છે એટલે બધાની વિનંતી ધીમે ધીમે કામ આપણે કરવાનું. કે ધાર સને ઉલ્લા એમ માની જાઉં હું તો ઓછા પ્રોગ્રામ કરીને ખાવ, મેં લખ્યું કે ભાઈ 1200 પ્રોગ્રામ અગુબાન ઉપડી જવાનું છે તો ક્યાં જવું, માપી રાખવાના, શાંતિથી પ્રોગ્રામ કરવાના, ખબર ન પડતી. બસ વાર્તા પૂરી, જય સીતારામ. એટલે દુનિયામાં હરેક માણસ આવે છે, ઘણી બધી ઈચ્છાઓ લઈને આવે છે, કોઈની પૂરી થાય છે, કોઈ નથી થતી. પણ આવું ભક્તિભાવનું કામ કર્યું છે તો આગળના જન્મમાં તમને કાયમ આવશે. અને હું તો એવું ન માનતો, હું ચિંતા નહીં કરતો, નથી પરિવારની છે, આ આપણા પરિવારનું શું થાય છે, આપણે મરી જઈશું તો આવી ચિંતા કરે માણા. અને 20 વર્ષ પહેલાનું વિચારે છે, બેંકમાં પૈસા મૂકે 20 વર્ષ પછી ડબલ થાય. પણ સલાહ તને કલાકની ખબર નથી, તું 20 વર્ષનું કેવી રીતે વિચારી શકીશ એ ખબર. ને આ પરિવારની કે મારે ભેગું મારા પરિવાર માટે કરવું છે, કે મારા પરિવારનું શું થાય છે. તો ગયા જન્મમાં પણ મારો એક પરિવાર હશે એ તો મને ખબર નથી, પરિવાર ક્યાં છે. તો મિલન લપ થાય પરિવાર સુધી થવું થાય, આપણે આપણું કરી નાખો થાય, આનંદ કર્યો એ મહત્વનું, બાકી બધું ખોટું છે. પણ આપણું આ ઝાલાવાડ સંસ્કૃતિનું છે. હું ગુજરાતમાં આમ જોઉં મહેસાણા બાજુ, ત્યારે હું આપણી ઝાંખી આપતો હોઉં છું કે અમારા ગીતમાં તમારા ગીતમાં થોડોક ફરક છે. હું કહેતો હોઉં છું એ બાજુનાને કે તમે એ ગીત બનાવો તમારા પ્રાંતના, તમારા પ્રજ્ઞાનાથી એવા ગીત બનાવજો કે વર્ષો સુધી ચાલે, અઠવાડિયામાં ઉતરી જાય એવા ગીત ન બનાવશો. કારણ કે આપણા સવારના ગીત એવા બની ગયા વર્ષોથી હજી ગવાય છે, અને ગુજરાતી ગીત પણ એવા બની ગયા કે હજી લોકોને સાંભળે છે. અને ધીમે ધીમે બદલું બદલાવા માંડ્યું. હું એકાદી બે ઝાંખી કરો કેવા ગીત હતા, મેળો આવતો ને અરે ગીત ગવાતા, હવે ગીત નથી આવી. ગુજરાતી ગીત હતા, સારા હતા, પણ હવે ઓછા ગવાય છે. અત્યારે એવા એવા ગીત આવી જાય, હું કેવા કેવા ગીત આવી રહ્યા હું તમને એક ઝલક આપું. પેલા ગીત કેવા હતા, તમારા રૂદિયાને તમારા મનડાને હે તમારા દલડાને વારું મારા રે હમ માનો હોજે રે ખરાબ છે.
સારા ગીત છે. હમણાં એક નવું ગીત મને બહુ ગમે, મને ગાયું હતું એમ ગમે. સારું કૃષ્ણ ભગવાનનું ગીત છે, પણ અલગ અલગ ભાષાના અલગ ગીત છે, મજા આવે. હું અમુક વાર કહેતો ઉત્તર ગુજરાતનું સંગીત લઈ લો અને આપણા શબ્દ લઈ લો તો દુનિયાનો રેકોર્ડ તોડી નાખે. ત્યાં શબ્દ નથી, અહીંયા સંગીત નથી. એ પાસે સંગીત બહુ છે, જો આમ નચાઈ દે આપણે એવું સંગીત છે ઉત્તર ગુજરાતનું. શબ્દ નથી, આપણે શબ્દ છે સંગીત નથી. દિનજો ડીજો ડીજો થાય બધું. હા કેવાય, એ માર બાળા તે પણ ના બેબી રે સીધ જાવ સો માયા ને હાર ને બીને એ માર બાળા તે પણ ના બેબી રે સીધ જાવ સો માયા ને હાર ને બીને માર એક સંદેશો કે મોરે એકરૂજી આવ્યા હરીને તેડવા અને નંદના છૂટા આંગુ પીયુ સમ તોડે વળી એ રાત જોડી રવી કે રહેલા માર પાડા કે કોણ ના મિલી રે એ મારે ક્યાં સંદેશ નો કેવો સાંભળ, એક મરકી નામનો રોગ આવ્યો હતો, જેમ કુરાનો આવ્યો ને એવો મરકી નામનો રોગ આવ્યો હતો, અને માણસો એક માણસને બાળીને આવ્યો ને બીજું તૈયાર, બીજાને બાળીને આવ્યો ત્રીજું તૈયાર, આ માણસો મરવા મંડાણા, લાખો માણસો મરી ગયા, આખા ગામના ગામે ગામ છાપ થઈ ગયા, એમાં એક 13 વર્ષની દીકરી બચી ગઈ. એમાં એ ભાગી છોકરી, મારા મામાના ઘરે વહેજું, એના મામા ત્યાં જાય તો આખી આખું મામાનું પરિવાર સાફ થઈ ગયું. એક એની મામી મરણ પથારે પડેલી, અને 3 વર્ષનો નાનો એવો દીકરો બેઠેલો બાજુમાં, અને દીકરી જોયું કહો આ બધું પૂરું થઈ ગયું છે કે મામી મને એમ હતું કે અહીંયા બચી જઈશ, હવે તો તું અહીંયા દુનિયામાંથી નીકળી જઈશ. પણ મામીએ કીધું કે બેટા હું અહીંયાથી વહીજું ને વાંધો નહીં, પણ મને મારા દીકરાની ચિંતા થાય છે કે મારા 3 મહિના દીકરાનું થાય છે શું. તેથી 13 વર્ષની દીકરી કહે છે કે મામી આ દીકરાને તું મારા એને ભણાવી દે અત્યારે, એના લગ્નમાં જયારે કરી દીનો હાથ મારા હાથમાં આપી દે, આ મોટો થાય છે ત્યારે હું લગ્ન કરીશ, ફેરા ફરીશ, પછી હું ધ્યાન રાખીશ. પછી એ મામી દીકરાનો હાથ આપે છે, 3 વર્ષના દીકરાનો હાથ એ 13 વર્ષની દીકરીને હાથમાં આપે છે, અને મામી મરણ મૃત્યુને પ્રાપ્ત કરે, અને દીકરી 3 વર્ષના દીકરાને કાખમાં તેડી નીકળે, ત્યારે લોકોની મસ્તી કરે છે કે કેતો ઘોડા દે તને હારલો લઈ આપું. તારી દીકરી કહે છે કે હારલાનો ઓરના રે કાનો રમેશ, મારી ઘેરમાં આ દુકરો છોકરો મોટો થાય છે, મને બધું લઈ આપશે. આવો ઇતિહાસ હતો આપણા, આપણે હરેક ગીત ઐતિહાસિક છે. આ તો કોઈને ખબર દે કરે છે, ચાંદ વીગો ચોકમાં ગયા લોકો નાચે છે, એટલે તમારો બાપ મળવાનું ભજન છે. જાપે તારી ઝૂંપડી તારે મારે ઠીક છે, ઘાયલ તો એવા નાચે છે ને, ત્યારે કોઈ ખુશીનું ગીત હોય એમ નાચે. મારા દીકરા હરણનું આથી હાલર દેશમાં એવું મરણનું ગીત છે, પણ આપણે ખુશીમાં નાચીશ. હો લોકોને એ બાજુ મજા આવે, ચાંદ વીગો ચોકમાં નથી વીગો, અલગ ગીત છે. એટલે આપણા ગીત કેવા હતા, એક સમય એવો હતો કે એક પતિનો પતિ નોકરી જતો હોય, રાજેશમાં એવું હતું કે નોકરી જાય ને પછી પાછો આવે કે ન આવે, યુદ્ધમાં મરી જાય, 3 વર્ષે પાછો આવે, 2 વર્ષે પાછો આવે, યુદ્ધ થાય તો ન પણ પાછો આવે, લગ્ન કરે 12-13 દિવસ થયા હોય, અને પોતાનો પતિ નીકળે નોકરી જવા માટે, તારી પત્ની કહેતી હોય શું કહેશે,
કે આપ માં એ જીણી જબું કે બીજડી રે અને જીણા જર મર વરસે મેઘ ગુલાબી નઈ રે જવા દબું ચાકરી રે મને વાલી તમારી નોકરી રે એ તારી મારી આપણો નો સવાલ મારી મારો ટાઈમ હવે લાઈવ મારી મા તારી મારી આપણો નો સવાલ મારી આજ મારી આબરૂ નો સવાલ તો બોલો તું તારી મારી આબરૂ ક્યાં ભેગી કરી નાખે છે તારા પૂરતી રાખી પછી મેં તો આ ગીત આપડે ગાવાનું થતું નથી આપડે આપડી આબરૂ નો સવાલ રાખો મારો છોકરો છે ને માણસ સ્કેલ થી નહીં આવે એટલે નકાવી દેતો સ્કેલ ઊંચો છે મારો અને બિચારો નાની ઉંમરમાં ઉપડી જવું નથી અને આપણે કલાકાર બનાવવાનું નથી ભણાવવાનું છે છેલ્લે અમે ઉભા થતા કંઈક કરાવશું ફાવે તો નહીં ફાવે એ સ્ટુડિયોનો કલાકાર ખરા પેલા એટલે બધું બદલાણું દુનિયામાં ઘણું બધું બદલાણું છે પણ આ દેશ આપણો માત્ર માત્ર ચાલતો હોય તો ધર્મ માથે ચાલતો આખા આખો દેશ ધર્મ માથે ચાલે છે હું તમને દાખલો આપી દઉં તમે બધા બેઠા છો વડીલો માતાઓ બહેનો તમને ગઢીમાં જઈને ગીત ગીત ગયું જોઈએ મને કંઈક આવડે છે આ તો બોલતો નથી હા ધર્મ માટે આપણે કદાચ શું કરીએ કે એક લાખ રૂપિયા તમે આપીએ કહું બે લાખ પચાસ લાખ કરોડ બે કરોડ અબજ રૂપિયા આથી વિશે આપણે ધર્મ માટે કંઈ કરીએ કે નહીં પણ ધર્મ માટે આ દેશમાં એવા દાખલા છે એક માં પોતાના બાળકના બલિદાન આપી દે કલાકની વાર્તા છે બે મિનિટમાં પતાવી દઉં ખાલી બે ત્રણ મિનિટ ન થવા દઉં મને ખબર ટૂંકમાં કીધું પતાવ્યું
ધર્મ કોને કહેવાય? સગાસ નામનો વાણીઓ. એને એવી ટેક લીધી કે પેલા હું ભીખા માણસ જમાડી પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું, ત્રણ ચાર દિવસ એટલો વરસાદ પડે કોઈ ભીખો માણસ આંગણે આવેલો નહીં, આખું પરિવાર સગાસ હું ભીખું બેઠેલું. એમાં કોઈ કીધું કે તમારા પાત્રમાં એક બાવો આવ્યો છે, તમારે જમાડવો હોય તો. અને સગાસાએ ગડગતી દોઢ મૂકી બાવાને કીધું બાપુ મારા ઘરે પધારો. બાવાને લાવીને કીધું બાપુ મારા ઘરનો અનાજ લેશો? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપ તો તારા ઘરનો અનાજ લઉં ન કે નહીં. અને સગાસાને છાતી ધડકો લીધી કે બાળકનું માંસ મારે લાવું ક્યાંથી? અને સગાસાને નજર પોતાના દીકરા માથે પડી. નાને એવો ચલ્યો નિશાને ભણવા ગયેલો. હજી સગાસા પછી ઈ પેલા કૃષ્ણ પરમાત્મા કે બ્રહ્માંડનો નાથ જે બાવાનો રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે, એને શિક્ષકનું રૂપ લીધું માસ્તરનું. અને ચલ્યા જેને કીધું બેટા તારા ઘરે જતો નહીં કે કેમ? કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. દીદી 5 વર્ષનો દીકરો જવાબ આપે છે. દશરથભાઈ ઈકો કરજો, દશુભા આંકો. 5 વર્ષનો દીકરો જવાબ આપે છે માસ્તરને, શું કહે છે? કે બાગુ તો મારી ભોમ કાલા છે અને ભોરિંગ જીલે નહીં બાર, મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ વિન્યાધાર, મેરા મન માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે, એ મેરા મન માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. અને દીકરો ઘરે આવ્યો, પોતાને માય દીકરાનું માથું કાપ્યું, બહુ ટૂંકમાં બતાવું, ખાંડડામાં નાખ્યું, હાથમાં લીધું હાંબેલું, અને પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાડી નાખતો હું ખાઉં નહીં. તો કેમ? કે એક તો વિશ્વાસનો દીકરો હોય, એના લગ્ન થતા હોય, પોતાને એમાં પોંખવા જાતી હોય, એટલા હળકથી તારા દીકરાને તું ખાંડ હસતા મોઢે તો હું તારા દીકરાનું માંસ ખાઉં ન કે નહીં. પણ આ દેશની ચંગાવતી રાણી છોડે શણગાર થઈ જા, હસતું મોઢું હાથમાં હાંભળી લીધું, હસતા મોઢે પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે, પણ પોતાના દીકરાના છેલ્લા હાલેડા ગયા કે આજ મારો એક નો દીકરો મને મૂકીને વયો જવાનો છે. પણ કેવા હાલેડા હતા? કે મારા હાલરણે પડી હાડતાલ કુંવર જેલૈયા, ખમાક મારે ખમાક મા કુંવર જેલૈયા, એ મારા નો ધારાના તું આધારો મારા ચેલૈયા, ખમાક મારે ખમાક મા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં ફરી સુમાયું ભાઈ. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંય જેના ઘરનું નથી ખાતો શબ્દ જ્યાં બાવાના મુખમાં નીકળ્યા. અને સગાસાની છાતી ધડકો લઈ દીધી, એકનો એક દીકરો ખોઈ નાખો મેં, આજ મારો ધર્મ વહી ગયો. અને ઈતાને ચંગાવતી રાણી હાથમાં કટાળ એનું ભીત એને કીધું કે હે બાબા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ દીકરીને વાત ન કરે, પણ એક બાવો એક સાધુ એક મારો બાપ સમજી તને કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે, શું કહે છે? કે બાપ હમજીને કહું છું બાવા, મારે પેટ સે મહિનાય પાંચ, આજ બાપ હમજી તને કહું છું બાવા, મારે પેટ સે મહિનાય પાંચ, આશરો સીતા એ રામ નો એને આવે ના ઉની આજ, બેઠો થાવ નહી દઉં બાવા તને જેમાં વિના નહી દઉં જાવા, એ બેઠો થાવ નહી દઉં બાવા તને જેમાં વિના નહી દઉં જાવા. આને કહેવાય ધરમ. પોતાના બાળકોના બલિદાન આપી દે. આપણે 500 રૂપિયા લખાવ્યું ને તો આખા ગામમાં દોડતા 500 લખાયા 500 લખાયા. કયો ઉપકાર દેશમાં કર્યો તે 500 લખાવીને ગોવાલો છે. ધર્મ માટે તો બહુ બધું છે, મારે જોક કહેવા હસી કેવું છે, પણ માતીનું રામદીપીનું પ્રસંગ છે. 2-3 માતી ચરણ ધમરાઈ દીધું કાધી બે. હું બહુ મારું કહેવાનું કેવું ખબર, 2-2 કરી છે. હું એટલું લાંબુ ભોજન નહીં કહું કે તમને ઘરે આવી જાઓ મારાથી. હા, કારણ કે અમારે હે ને રવિભાઈ છે મારા ગામમાં, એ માતાભાઈને માણાય અને ભજન ગાય ને, એટલે 20-22 ભજન ગઈ નાખી. અને કોઈથી બોલે નહીં, તબલાવાળી ઊભું થવાની આવી એવું છે અમારા ગામમાં, ખતરનાક માણસ છે. એટલે હું એક દી જ્યો અને એ ભજન ગાતા હતા, બે ભજન ગાય એમને આંખ ખુલી તો મને ભાઈ પહેલી વાર બંધ કર્યા કવિરાજા કરવી, બે વાણી કરો બંધ કે કરવી, બે વાણી કરો. એટલે મેં એક ભજન ગાયું, મેં બંધ કર્યું એટલે મને કે કેમ
હકુબા એક જ વાણી કરી, બધું વાણી કરાય કોકની ગાણી ન કરાય, માપે ગાવ પંદર પંદર ભજન ન હોય, સદા ના ટકી જાય. ના ના ના, હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે વાપરતો, મને ફેસબુક માં નફરત આવી જાય. શું કરવા, મારા 1,00,000 ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય, હોય ખરા માણસો હોય, ખરાબ હોય તે સામે, એટલે ખરાબ કોમેન્ટ પણ આવતી હોય. મને શોખ કે મારો વિડીયો મૂકીને કોમેન્ટ વાંચતો હોય તો એમાં આવે આમ, વાહ કા બાત, હું ખુશ થઈ જાઉં, કહો કોણ લખ્યું, વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, તા નીચે આવે શું હાલી નીકળ્યો છું, તો હું મારો પણ મેં આ કોને લખ્યું, અને સાલા એવા ફેક આઈડી વાળા જડતા નથી, જડતા નથી. મેં બે તને ગોતરી દા, મેં બે તને ગોતરી દીધી, સલાહ મારા હગા વાળા નીકળ્યા, મારા મામા દીકરું મને કહી દીધું, તમને ખબર નહીં ફેસબુક માં કોને કોણ કહી દીધું ખબર નહીં પડતી, એટલે હું નથી વાપરતો ફેસબુક. હમણાં મારો દેગમમાં સમસાન નું ઉદઘાટન હતું, એટલે ધારાસિંહ નતા મને બોલાયો, પણ કકુબા સમસાન નું ઉદઘાટન છે આ પધારો, હું સમસાન નું ઉદઘાટન કરાવી જો. સમસાન માં મેં જઈને ફટ રિબિન કાપી નાખી, શું આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગમ, કીધું ભાઈ કેવું છે અત્યારે, મને કે તમારા હાથ કકુબા બહુ સારા છે, કીધું કા એક લાઈન લાગી છે આયા, એક મને ત્યાં બીજો પેદા થઈ છે, આવા આવા હાથ છે, એટલે મારી પાસે બધા ઉદઘાટન કોઈ સમસાન નું કરાવો નહીં, ગામના ગામ સાફ થઈ જાય, બીજું બનાવે ત્યારે શું છે. આ સાઉન્ડ જો, આવા સાઉન્ડ પેલા નતા, જૂના કલાકાર જે મરી ગયા ને સાઉન્ડ ના અભાવથી મરી ગયા, બિચારા કેન્સર થઈ ગયા, ગરે ખેંચી ગયા, હવે સાઉન્ડ સારા આવ્યા છે. એ તમે 10 વર્ષ આવો એવા સાઉન્ડ, 10 વર્ષ પછી તમે કહેશો ને બોલો રામા પીર ની, તો જે સાઉન્ડ બોલ નાખશે, આપણે અડધું ગાવાનું અડધું સાઉન્ડ બોલ નાખશે. ગાડીઓ આવી 25 લાખ ની ગાડીઓ, 30 લાખ રૂપિયા ની ગાડીઓ તમે જોઈ, એક્સિડન્ટ થાય ને તો ફુગા થાય છે, આપણે મરતા નથી, આવી ગાડીઓ આવી છે. હવે તમે 10 વર્ષ આવો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા, ફુગા તમારે વાંહે દોડશે, તને મરવા દેવાના નથી, તમારા હપ્તા બાકી છે, હપ્તા બાકી, તો તમને ગાડી મરવા નથી, આવી ગાડીઓ આવવાની છે, હપ્તા પૂરા તો તમે પૂરા, જય સીતારામ. આવું બધું કઈ દુનિયામાં થઈ રહ્યું છે સાહેબ, આ બધું હાલવાનું છે. મારા તો બહુ ચાહકો છે, મને હું જવું ને એવા આશિકો હોય છે. હમણાં એક જગ્યાએ ગયો ને તો મારો બહુ મોટો આશિકો હતો, મને ભાઈ તો ગાંડે જેવું થઈ ગયો, હકાપાયા હકાપાયા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે થી ધોયા નહીં સારા, ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ બે થી ધોયા છે નહીં, મને કે બાપુ પગ મૂકવા આમાં, તો મેં તો કારો કરો મેં જેવો પગ મૂક્યો છે, ભલે ધોતો એ કીધું. હા માં દેખ એવો પગ ગઈશું મારો, એવો પગ ગઈશું તો પાણી થઈ ગયું કાળો, તરફ નાગના ઝેર જેવું કારું મહેશ, મેં સાલો પીશી તો હમણાં મરી જવાનું. પણ એટલો બધો આશિક નતો, પીધું નહીં, એને ક્યાંક ઝાડવામાં પાણી નાખ્યું, સરમાં ઝાડું ભરી ગયું સીતારામ, પાણીના પોઈઝન કરી નાખે તોય આપણે હાલીશી. આને કહેવાય કૃપા, કૃપા વિના હાલતું નથી માણા. દુનિયામાં મારા કરતા બહુ સારા સાહિત્યકાર છે, સારા જોક્સ બોલવા, સારું અધું ઊંચું બોલવાવાળા, એમ એને 5-5 જરા ચોપડા વેચ્યા છે તોય આપણું હાલતું હોય, આને કહેવાય કૃપા. તમને કઈ ન આવડે અને જયારે તમારું હાલે ત્યારે માનું આને કહેવાય પરમાત્માની કૃપા. નહીં મને ખબર છે મને કશું આવડતું નથી, બાજુ હાલે છે સીતારામ, જય સીતારામ, હાલો બાકી કશું છે લઈ લો, બધું લઈ લો, પણ હું એકાદી બે લાઈન સાંભળ્યો તમને મજા આવશે, મારું હાલે શું હિસાબે એની એકાદી લાઈન સાંભળો તમને. કે મોગલના કૃપાથી એ મારે પોબાર પાસા, મોગલની કૃપાથી આજ મારે પોબાર પાસા, મારી મોગલ મારા જીતો મારે ભયા, મારી મોગલ Oh,
ની કૃપા થી મારા સબક પડતા દયાથી આજ મને મળી છે મારી મોગલની દયાથી આજ મને મળી છે
મારો હકામ નો તરવેરો મારો મને નો તરવેરો આ તો મારી હકામ નો તરવેરો કારણ કે મને ખબર છે હું અહીંયા કેવી રીતે પહોંચ્યો. મારો એક વાર પાંચ વાગે વારો આવતો એટલે પાછળ કલાકાર બેઠા હોય ને આપણને શ્રાપ દેતો આપણને ખબર ન હોય કે આ સાલાનો અવાજ ચાલુ કાતો તારો ફેલ ચલાવું. મેં જોયેલું છે, હું દેતો તો શ્રાપ બધાને કે આ સાલાનો વારો ક્યારે પૂરો થાય છે આવું થતું હોય. કારણ કે મારો પાંચ વાગે વારો આવતો મને એમ કહેતા કે હકાબાને હવે રજૂ કરી ઉગતા કલાકાર છે. એને તારે હું કહેતો ઉગતા કલાકાર તમારો બાપ દી હોય કે ન મૂકે હાથમી જાય નહીં વહેલો પણ સલામ મને ઉપતા જ મુકતા જ. એટલે હિન્દીસી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, હિન્દીસી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, મન કરણ કબી રહો ભાઈ સોની રાવિનવો મારી મગલ મને ગાજર હો ભાઈ જોશી રાવિન વો મારો મારી જજો વીર પૂછો એના ભૈયા બોલે લાવો મારી મગલ મને ગાજર હો મા
Oh,